વાત કરીએ એક એવા બાળકની કે જેને સામાન્ય ઠોકર વાગે તો એના હાડકા ભાંગી જાય. જન્મજાતથી જ નબળા શરીર સાથે પેદા થયેલા બાળકની હાલત એવી છે કે તે ચાલી નથી શકતો. હાથ અને પગના હાડકા ચપટા થઈ ગયા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પણ બાળકને ભણવાની આસ જાગી છે. બાળકની અત્યંત નબળી પરિસ્થિતિ હોવા છતાં પણ બાળક ઉત્સાહભેર શાળાએ આવે છે અને અભ્યાસ કરે છે. વાત છે સુરતના કીમ ગામની. કહેવત તો તમે સાંભળી જ હશે, મક્કમ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ત્યારે આ જ કહેવતને સાર્થક કરી છે સુરતના કીમ ગામના 8 વર્ષના પ્રિન્સ મંત્રીએ. પ્રિન્સ મંત્રીને જન્મજાતથી જ ગંભીર બીમારી છે. પ્રિન્સના હાથ પગના હાડકા એટલા નાજુક છે કે તેને સામાન્ય ઠોકર વાગે તો તેના હાડકા ભાંગી જાય છે. પ્રિન્સના હાથ પગના હાડકા પણ ચપટા થઈ ગયા છે, પરંતુ પ્રિન્સનું મન અને હૃદય ખૂબ જ મજબૂત છે. પ્રિન્સ જન્મજાત નબળા અસ્થિનો દર્દી છે. ત્યારે આવી ગંભીર બીમારીથી પીડાતા પ્રિન્સ મંત્રીને ભણવાની આશ જાગી છે. પ્રિન્સને ભણવાનો એટલો ઉત્સાહ છે કે તે આવી પરિસ્થિતિમાં પણ શાળાએ આવે છે. પ્રિન્સ કીમ ગામની પીકે દેસાઈ વિદ્યાલયમાં અભ્યાસાર્થે આવે છે અને શાળાના આચાર્ય પોતે તેને અભ્યાસ કરાવે છે. પ્રિન્સ દિલીપભાઈ મંત્રી. કયા ધોરણમાં ભણે છે? ચોથામાં. તને અજય કેટલા આવડે છે? 5 હતે. બોલ તો. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમ વેતાયુ સભામાં પાંડવાસ્ય વકીમ કુર્વત સંજય દૃષ્ટવાં તુ પાંડવાં નિકમ વ્યોઢમ દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય તે વચનમ રવિ તપશ્ચિત પાંડુપુત્રાણામ આચાર્ય ચમું યુરો દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા અત્ર સુરામહેશ સા ભીમા સમાયુધિ યુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ દૃષ્ટકેતુશ્ચ કીર્તાન કાશીરાજશ્ચ વીર્યવાન પુરુચિત કુંતી ભોજશ્ચ સેવ્યશ્ચ નરપુંગવ યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમોજાશ્ચ વીર્યવાન સુભદ્ર દ્રુપદેયાશ્ચ સર્વ એવ મહારથા અસ્માકં તુ વિશિષ્ટાય તાની બોધાદિજોત્તમ નાયકમમ સૈન્યસ્ય સંનાર્થ તં બ્રવીમિતે ભવાન કૃષ્ણશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ જય અશ્વત્થામા વિકર્ણશ્ચ સોમદત્તિસ્તતે વચ અન્ય ચ બહવ સુરા મદર્શે ત્યક્ત જીવિતા અસસ્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદા અપર્યપ્તમ તદસ્માકં બલમ ભીષ્માભિરીક્ષિતમ પર્યપ્તમ ત્વિદમેતે ભીમાભિરીક્ષિતમ અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતા ભીભિરીક્ષંતુ ભવંત સર્વ એવ હિ તસ્ય સંજય હર્ષ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદ નાગૌચ્છ શંખ દંભો પ્રતાપવાન તત શંખાચ્ચ ભૈર્યશ્ચ કર્ણવાન ગોમુખા સહ સેવાભ્યાનંત સશબ્દોસ્તુ મૂળો ભવ તત શ્વેતે હર્યયુક્તો મહતિ સનને સ્થિતો માધવ પાંડવશ્ચેવ દિવ્ય શંખો પ્રદાત્મતુ પાંચજન્ય શિકેશો દેવ દત્ત ધનંજય પૌંડ્રનામ મહાશંખ ભીમ કર્મા વૃકોદર નંદ વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠર નકુલ સ દેવશ્ચ સગો સો મણિપુષ્પકો કાશ્યશ્ચ પરમેશ્વર શિખંડી ચ મહારથ દૃષ્ટદ્યુમ્ન વિરાટશ્ચ સાત્યકીશ્ચ પરાજિત દ્રુપદો દ્રુપદેયશ્ચ સર્વ સપૃથ્વીપતે સૌભદ્રશ્ચ મહાબાહુ શંખદંભો પૃથક પૃથક સગો સતત્રાશ્રાણ હૃદયા નિવેદારિત નભશ્ચ પૃથ્વી સમુદ્યમેવગચ્છમાનંવિક્ષેહમ્યએતેત્રસમાગતા ધત્રાશ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકિત્સવ એવ મુક્તો શિકેશો ગુડ્ડકેશેન ભારત સેનાયુરુભયો મધ્યે સ્થાપ્યા. મારું નામ કામિની દિલીપભાઈ મંત્રી છે. આ મારું બાળક થયું ત્યારે ડૉક્ટરે કહી દીધું હતું કે એને હાડકાની પ્રોબ્લેમ છે, મીન્સ એના હાડકા બહુ જ કાચના છે, એને તમારે બહુ સાચવીને રાખવું પડશે.
ફ્રેક્ચર થઈ જશે, જરીક બી વાકે તો ફ્રેક્ચર થઈ જશે. તો એમ કરતા કરતા થોડોક ટાઈમ હાચ્યું એને. પછી એ જેમ જેમ મોટો થયો તેમ એને એવું લાગતું કે મારાથી શું થશે, હું શું કરું. તો પછી એને થોડું ઘણું આ રીતે મોબાઈલમાં ટ્રેસિંગ કરતા શીખવાડ્યું, પછી પેન્સિલ પકડતા શીખવાડી. એમ કરતા કરતા થોડો લખતો થયો, વાંચતો થયો, લખવામાં એને ઇન્ટરેસ્ટ પડતો ગયો, તો લખતો ગયો, નવું નવું શીખતો ગયો તેમ તેમ. પછી એને ગીતામાં ઇન્ટરેસ્ટ લાગ્યો, તો પછી ગીતા કરાવડાવી કે ચાલ તને આવડે છે કે નથી આવડતી, એમ કરતા કરતા ગીતા કરાવડાવી. તો જેમ જેમ અધ્યાય પતતા ગયા એમ એમ એને વધારે ઇન્ટરેસ્ટ થયો કે હજુ નવા અધ્યાય બોલું, હજુ નવા અધ્યાય બોલતો. એમ કરતા કરતા એ 5 અધ્યાય શીખી ગયો છે હમણાં. અને પછી હવે એવું થયું કે હવે મને સ્કૂલમાં જવું છે. તો પછી મેં સ્કૂલમાં 3 ધોરણની પરીક્ષા અપાવડાવી ને પછી હવે 4th તૈયારી કરાવવાની છે. એની ઈચ્છા છે એ પ્રમાણે ભણવાની ઈચ્છા છે એ પ્રમાણે ભણાવડાવું છું. એને આમ કંઈ જોર જબરજસ્તી નથી કરતી કે તું કર જ, એની મરજી હોય તો કરાવ, ની મરજી હોય તો નહીં કરાવ. પ્રિન્સ પીકે દેસાઈ પ્રાથમિક શાળામાં 4 પ્રવેશ મેળવવા માટે 3 પરીક્ષા આપી રહ્યો છે. પ્રિન્સ બીજા બાળકો કરતા ખૂબ જ નાજુક છે. પ્રિન્સ સામાન્ય બાળકોની જેમ બેસી નથી શકતો, માટે તેને સેટી પર સુતા સુતા જ ભણાવવો પડે છે. આવી પરિસ્થિતિને કારણે પ્રિન્સને આચાર્યની ઓફિસમાં જ અભ્યાસ કરાવવામાં આવે છે. મહત્વનું તો એ છે કે પ્રિન્સે સીધો જ 3 જ પ્રવેશ મેળવ્યો છે. પ્રિન્સનો 3 સુધીનો અભ્યાસક્રમ પ્રિન્સની માતાએ તેના ઘરે જ પૂર્ણ કરાવ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પણ પ્રિન્સની ભણવામાં આવી ધગશથી શાળાના શિક્ષકો પણ પ્રભાવિત થયા છે. માટે જ પ્રિન્સને શાળાના આચાર્ય પોતે પોતાની ઓફિસમાં શિક્ષણ પૂરું પાડી રહ્યા છે. મંગલાબેન નાથુસી સિસોદિયા, પીકે દેસાઈ વિદ્યાલય કેમ પ્રાથમિક વિભાગમાં આચાર્ય તરીકે કામ કરું છું. વેકેશન દરમિયાન પ્રિન્સના મમ્મી પપ્પા બંને મારી પાસે આવેલા હતા અને મને વાત કરી કે બેન, મારું બાળક આ રીતે શારીરિક રીતે ખોળખાપણવાળું છે, થોડું એને ઉંમર પ્રમાણે તમે કયા ધોરણમાં એડમિશન આપી શકો. મેં કહું તમારે કયા ધોરણમાં લેવું છે, પહેલાં ધોરણ એ શાળાએ ગયો જ નથી, તને પહેલાં ધોરણથી બેસાડશો? તો કે ના બેન, એને બધું જ આવડે છે, તમે જોયો તો એની પરીક્ષા લઈને એ લઈ શકો. મેં કહું મારે રૂલ્સ એવો છે કે જે ધોરણમાં એડમિશન આપવું હોય એને આગલા ધોરણની મારે એક્ઝામ લેવી પડે. એ લોકોને 4th ધોરણમાં એડમિશન જોઈતું હતું, મેં કીધું વાંધો નહીં, હું 3 ધોરણની એક્ઝામ લઈશ, એમાં પાસ થશે તો તમારા બાળકને હું 4th એડમિશન આપીશ. થોડા સમય એ લોકોને ઘરનો પ્રોબ્લેમ આવ્યો, એના દાદા કંઈ બીમાર થઈ ગયા, એટલે 1.5 જેવું નીકળી ગયું. ફરી પાછા એ વાલી મને મળી ગયા કે બેન તમે લેશો, અમારે ગુજરાતી મીડિયમમાં એને કરાવું છું. મેં તો વાંધો નહીં, હું લઈશ એની એક્ઝામ, તમે મને કહો તમારે ક્યારે લેવું છે. એટલે થોડું એડમિશન લેવામાં સમજ પડે અમને વાલી કે તમે જો પરીક્ષા લેતા હોય તો. એની એક્ઝામ લેવાના 10 પહેલાં એના મમ્મી આવ્યા, મને કે બેન ટાઈમ ટેબલ મને આપો તો હું એ રીતે બાળકની તૈયારી કરાવું. તો મેં એમને ટાઈમ ટેબલ આપ્યું કે આ રીતે છોકરાને તૈયારી કરીને દરેકનો દરરોજનો એક વિષય પ્રમાણે તૈયારી કરવાનું આપ્યું. તો બાળક રોજ શાળાએ આવતો હતો, 80 માર્કનું પેપર એણે રોજ એક પેપર લખ્યું છે, સુતા સુતા એણે પરીક્ષા આપી છે. એ પરીક્ષાના પેપર મારા શિક્ષકોએ તપાસ્યા, અમે ફરી આપ્યા. શિક્ષકોનું કહેવું એવું છે કે બેન આપણા ક્લાસમાં ભણતો પહેલા નંબરનો જે વિદ્યાર્થી આવે એ જે રીતે લખે એ એટલી ઓછી મહેનત, ઓછા ટાઈમમાં એણે મહેનત કરીને લખ્યું છે, સરસ અક્ષરે સરસ લખ્યું છે. અમે એને 4th એડમિશન હવે આપીશું. બાળકને ભણવામાં ઇંગ્લિશમાં 80માંથી 80 માર્ક્સ છે, ગુજરાતીમાં 75 માર્ક્સ છે, સમાજ વિદ્યા અરે પર્યાવરણમાં એના 69 છે. સરસ લખે છે છોકરો અમારા બાળક, અમને પણ આનંદ છે, અમારા બાળકોમાં બધા એને જોઈ છે અને પાસેથી પ્રેરણા લેવો અમે વિચાર્યું છે. જે બાળક ચાલી ન શકે, બેસી ન શકે, એ બાળકની તેજસ્વીતાને જોઈ શાળાના તમામ લોકો ચોંકી ઉઠ્યા. પ્રિન્સ ભલે આવી ગંભીર બીમારીથી પીડાતો હોય, પરંતુ પ્રિન્સ ભણવામાં સ્વસ્થ વિદ્યાર્થીઓને શરમાવે એટલો હોશિયાર છે. પ્રિન્સની તેજસ્વીતાની વાત કરીએ તો પ્રિન્સ ભગવદ્ ગીતાના 5 સંસ્કૃતમાં મોઢે બોલે છે. એટલું જ નહીં, પ્રિન્સ દરરોજ 1 વિષયના પેપરની પરીક્ષા આપે છે અને એ પરીક્ષામાં A1 ગ્રેડ લાવી રહ્યો છે. ત્યારે શાળામાં ભણવાની તમન્ના સાથે અભ્યાસ કરી રહેલ પ્રિન્સ 3 પરીક્ષા આપી રહ્યો છે. ત્યારે હવે પ્રિન્સ 4th રેગ્યુલર વિદ્યાર્થી તરીકે ભણવા માંગે છે. કીમ એજ્યુકેશન સોસાયટીના મેનેજિંગ ટ્રસ્ટી ઉત્તમ પરમાર, મારી કીમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈ વિદ્યાલય એ આઝાદીના આંદોલનમાંથી નિર્માણ પામેલી સંસ્થા છે અને એનો ઉદ્દેશ જેના ભાગ્યમાં આઝાદીના ફળો નથી આવ્યા એવા સામાજિક, શૈક્ષણિક અને શારીરિક રીતે નબળા જે વિદ્યાર્થીઓ હોય તેને અગ્રતાને ધોરણે શિક્ષણના હક્કો પૂરા પાડવા એ અમારી સંસ્થાનો ઉદ્દેશ છે.
અમારે ત્યાં આ વર્ષે ભાઈ પ્રિન્સ જે વિદ્યાર્થી છે એ શારીરિક રીતે વિકલાંગ છે, એના હાડકાં એટલા નાજુક છે કે સહેજ ટક્કર લાગે તો તૂટી જાય એવી રીતે એના હાડકાઓ બધા પગના હાથના અને શરીરના હાડકાઓ ચપ્પટ થઈ ગયા છે. આવો વિદ્યાર્થી નથી ચાલી શકતો, નથી વ્યવસ્થિત રીતે બેસી શકતો, નથી સૂઈ શકતો. એવો વિદ્યાર્થી અને એની માતાએ 1-3 ધોરણ સુધીનું શિક્ષણ આપ્યું છે અને તે શિક્ષણ એવું આપ્યું છે કે જેની અંદર રેગ્યુલર શાળામાં ભણતા બાળક કરતાં પણ ખૂબ સારું પરફોર્મન્સ એણે કર્યું છે. એ વિદ્યાર્થીને અમે 3-ધોરણની પરીક્ષા અપાવડાવીને હવે 4-ધોરણમાં પ્રવેશ આપવા જઈ રહ્યા છે. 3-ધોરણની જે પરીક્ષાઓ એની અમે લીધી છે એમાં દરેક વિષયમાં એનો A1 ગ્રેડ છે, એટલે તમે કલ્પના કરી શકો છો કે એક સ્વસ્થ બાળક કરતાં પણ એની મગજની શક્તિ કેટલી સક્ષમ બની છે એનો આ પુરાવો છે. તો આવા બાળકને અમે જ્યાં સુધી એ ભણી શકે ત્યાં સુધી પૂરેપૂરી એને દત્તક લઈને એના શૈક્ષણિક અધિકારોનું અમે રક્ષણ કરવા કટિબદ્ધ છીએ અને એના માટેની અમે શરૂઆત કરી છે. સમાજનો અને બધાનો જ સહયોગ અમને સાંપડ્યો છે. ટીવી ચેનલ અને પ્રિન્ટ મીડિયાનો પણ અમને ખૂબ સરસ સહયોગ છે. એની સાથે અમે આ એક અભિયાનને પૂર્ણ કરીશું એવી અમને શ્રદ્ધા છે. પીકે દેસાઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ મેળવી રહેલો પ્રિન્સ મંત્રી શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થયો છે, ત્યારે પ્રિન્સની આવી પરિસ્થિતિમાં પણ ભણવાની ધગશ અને કંઈક બની બતાવવાના સપનાને જોઈ શાળા પરિવાર સહિત કિમ ગામના લોકો પ્રિન્સના આવા વિચારથી પ્રભાવિત થયા છે, ત્યારે પ્રિન્સની આવી પરિસ્થિતિને જોતા શાળા પણ પ્રિન્સ મંત્રીની વહારે આવી છે અને પ્રિન્સ મંત્રીના ભણવા પાછળનો તમામ ખર્ચ પીકે દેસાઈ શાળાનું ટ્રસ્ટ ઉઠાવશે, ત્યારે શાળાના આ નિર્ણયથી પ્રિન્સના પરિવારમાં ખુશી જોવા મળી છે. સાથે જ પ્રિન્સને ભણવાની તલફ હતી ત્યારે પ્રિન્સને શાળામાં ભણવાનો મોકો મળતા પ્રિન્સના ચહેરા પર પણ સ્મિત આવી છે.